नमस्कार विद्यार्थी मित्रों, हूँ हर्ष मुंजाला, तक्षशिला विद्यालय में आया। प्रकरणिक वास्तविक संख्या धोरण 10 विषय गणित स्वाध्याय 1.2 एनो दाखला नंबर 6 जुए। समझाओ के 7 गुणिया 11 गुणिया 13 वत्ता 13 अने 7 गुणिया 6 गुणिया 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 વત્તા 5 શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ બે અવિભાજ્ય સંખ્યાઓની બનેલી હોય ગુણાકાર તરીકે। દાખલા તરીકે 6 વિભાજ્ય સંખ્યા છે તો 6 ના અવયવો કયા? તો 6 ના અવયવો થાય 2 અને 3 તો 6 બરાબર 2 ગુણ્યા 3। तो कोई पण विभाज्य संख्या ए बे अविभाज्य संख्याओनो गुणाकार होय। तो अहीं आगळ आपणे एवुं लखीशुं के याद राखो के कोई पण विभाज्य संख्या ए બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો બે થી વધુ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બનેલી હોય। આ વિધાન તમારે યાદ રાખવાનું છે। કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બનેલી હોય। હવે પ્રથમ રકમ આપણે જોઈએ કે 7 गुण्या 11 गुण्या 13 वत्ता 13। तो विद्यार्थी मित्रों कितना पद आवेला छे? आ गुणाकार वाळो एक पद अने सरवाळा पछी बीजो पद, टोटल कितना पद? तो फक्त बे पदो। हवे आ बे पदोमांथी सामान्य कयो अंक निकळी शके? तो मित्रों आपणे जोई शके बन्नेमां समान अंक होय एवो कयो बन्ने पदमां? तो सामान्य निकलशे 13। तो कंसमां केटला वधशे? 7 गुण्या 11 गुण्या 1 वत्ता 1 रहेशे। तो 13 गुण्या 11 तो 77 गुण्या 1 એટલે 77 1 वत्ता 1 तो 13 गुण्या 78। तो माटे जे 7 गुण्या 11 गुण्या 13 वत्ता 13 એ સંખ્યા કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે? 13 ગુણ્યા 78। તો આપણે જોઈએ છે કે 13 તો અવિભાજ્ય છે, 78 એ વિભાજ્ય છે, બરોબર। તો હજુ જોઈએ તો 13 ગુણ્યા 39 નો 78 થાય। હજુ જોઈએ 13 गुण्या 13 तरी 39 13 गुण्या 3 गुण्या 2। હવે મિત્રો આ જે અંક બન્યો એ અંક આખો વિભાજ્ય થશે કે અવિભાજ્ય? તો આપણે ઉપર લખ્યું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર બને હોય માટે જે વિભાજ્ય છે માટે 7 गुण्या 11 गुण्या 13 वत्ता 13 ए विभाज्य संख्या छे। ख्याल आवे मित्रों? हवे आगळ बीजी रकम जोईए आपणे तो 7 गुण्या 6 गुण्या 5 गुण्या 4 गुण्या 3 गुण्या 2 गुण्या 1 वत्ता केटला?
તો આ મય મિત્રો આપણે જોઈ શકીએ છે કે ટોટલ કેટલા પર તો જ્યાં સુધી ગુણાકારની પ્રોસેસ છે ત્યાં સુધી એક પર અને સરવાળા પછી બીજું પર તો આ બંને પદોમાં સામાન્ય આવતો હોય એવો કયો અંક છે તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ બંનેમાં સામાન્ય શું 5 તો આપણે સામાન્ય કેટલા કાઢીશું 5 કાઢીશું તો 5 સામાન્ય કાઢીશું ગુણ્યા કૌંસમાં બદલા 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા આ 5 સામાન્યની વિગત તો બધા કેટલા 1 તો બરાબર 5 ગુણ્યા આમનો ગુણાકાર કરવાનો છે 3 2 6 4 4 36 36 ગુણ્યા 4 36 2 72 72 2 144 ગુણ્યા 7 અથવા તો આમ 7 6 42 4 3 12 2 24 તો 42 ગુણ્યા 24 કરવાના એકમ દશકની શું આવશે 2 2 4 2 6 8 4 2 8 4 4 16 તો 8 6 4 10 1 8 2 10 1008 થશે તો અહીં આગળ મૂકીશું આપણે 1008 વત્તા કેટલા વધ્યા છે 1 તો બરાબર 5 ગુણ્યા આનો સરવાળો 1009 હવે આ જે સંખ્યા બની છે એ આ બે નો ગુણાકાર છે માટે જે વિભાજ્ય છે માટે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય છે ચાલો મિત્રો